પ્રશ્ન 40. માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉદ્વિકાસ સમજાવો. અથવા એવું કહેવાય કે ઉચ્ચ પ્રાણીમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે સમજાવો. અથવા આ પ્રશ્નને એવા પણ રીતે ઓળખી શકાય કે વિવિધ પ્રાણીઓના અનુસંધાને એકવડું એટલે કે એકસરખું વહન અને બેવડું એટલે કે એક સાથે બે રુધિરનું પરિવહન સમજાવો. તો સૌથી પહેલાં આપણે જોઈએ માછલીમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય. માછલીના હૃદયની અંદર એક કણક અને એક ક્ષેપક યુક્ત દ્વિખંડી હૃદય આવેલું હોય છે. હૃદયમાંથી રુધિર ઝાલર તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે અને સીધું શરીરમાં ધકેલાય છે. આમ માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. ચાર્ટ વડે જોઈએ કે ભાઈ માછલીના શરીરના અંગો રુધિરમાંથી ઓક્સિજનનો ગ્રહણ કરે છે અને રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરે છે. આવું અશુદ્ધ રુધિર કણકમાં જાય, કણકમાંથી રુધિર ક્ષેપકમાં જાય, ક્ષેપકમાંથી રુધિર ઝાલરમાં જાય, ઝાલરમાં પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન રુધિરમાં ઓગળી જાય એટલે રુધિરમાં ઓક્સિજનનો ઉમેરો થાય અને કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થાય. ત્યાંથી રુધિર ફરીથી શરીરમાં જાય, શરીરના અંગો ફરીથી રુધિરમાંથી ઓક્સિજનને ગ્રહણ કરે અને રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરે છે. નંબર 2, ઉભયજીવી અને ઘણા સરીસૃપ. ઉભયજીવી અને સરીસૃપો પ્રાણી જે છે એ ઠંડા રુધિરવાળા પ્રાણી છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર હોતી નથી. તેઓમાં બે કણ અને એક જ ક્ષેપક ધરાવતું એમ ત્રિખંડીય હૃદય હોય છે. તેઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજનવિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી સહન કરી શકે છે. એટલે કે સસ્તન અને સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીઓના શરીરમાં મિશ્ર રુધિર વહન પામે છે. આકૃતિ દ્વારા જોઈશું આ ત્રણ ખંડવાળું હૃદય એ ઉભયજીવી અને સરીસૃપનું છે. શરીરનું ઓક્સિજન વિહીન રુધિર જમણા કણકમાં જાય. જમણા કણકમાંથી રુધિરને બહાર નીકળવાના બે રસ્તા છે. એક વાહિની મારફતે ફેફસામાં જાય જે ત્યાં શુદ્ધ થાય છે, રુધિર ઓક્સિજનયુક્ત બને છે અને એ ઓક્સિજનયુક્ત રુધિર ફરીથી ડાબા કણકમાં દાખલ થાય. જ્યારે જમણા કણકની અંદર વધેલું ઓક્સિજન વિહીન રુધિર ફરીથી અહીંયા ક્ષેપકમાં દાખલ થાય છે. એટલે આમ ક્ષેપકમાં ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર બંને મિશ્ર થાય છે અને આ મિશ્ર થયેલું રુધિર શરીરમાં વહન પામે છે. 3, પક્ષી અને સસ્તન. તો પક્ષી અને સસ્તન પ્રાણીઓ ચતુષ્ખંડી હૃદય ધરાવે છે, જે આપણે મનુષ્ય હૃદયની રચના ભણ્યા તેવા હૃદયવાળી રચના. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજનવિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખવામાં આવે છે અને મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. જે પ્રાણીઓનું શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે.